दर्शक मित्रों केटीवी न्यूज गुजराती ना डेली धमाकेदार न्यूज जोवा माटे केटीवी न्यूज ने लाइक शेयर अने सब्सक्राइब करो अने बेल आइकन पर क्लिक करो जेथी अमारा न्यूज सौथी पहेला तमने मळता रहे। રાજકોટમાં આવેલ શ્રી ધારેશ્વર મંદિર 60 વર્ષમાં ગરબીનો પ્રવેશ, ત્યારે ખાસ મહિષાસુરનો ભુવારાસનું આયોજન થયું હતું, જેમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાએ ખાસ સ્વયંભૂ હાજરી આપી। જેની વાત કરવામાં આવે તો રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલ શ્રી ધારેશ્વર મંદિર દર વર્ષેની જેમ આ વર્ષે એટલે કે 60 વર્ષમાં પ્રવેશ થયેલ, જેમાં આ વર્ષે પણ માં જગદંબાની સ્તુતિ સાથે માના નવલા નોરતામાં સરકાર અને કોરોનાની ગાઈડલાઇન મુજબ ધારેશ્વર મંદિર ગરબી ઉત્સવ યોજાયો હતો, ત્યારે ખાસ દરરોજ મહિષાસુરનો ભુવારાસનું આયોજન થયું હતું, જેમાં દશેરાના દિવસે મહિષાસુરનો વધ થશે। આ રાસમાં ખાસ વેશભૂષા સાથે પ્રાચીન ભારતીય લોકવાયકા મુજબ જ આબેહૂબ આ રાસમાં પાત્રો દ્વારા રાસ યોજાયા હતા, ત્યારે રાજકોટની ધર્મપ્રેમી જનતાએ ખાસ સ્વયંભૂ હાજરી આપી આ માતાજીના રાસના દર્શન કર્યા હતા। મારું નામ દિનેશભાઈ ત્રિવેદી, હું ધારેશ્વર મહોત્સવ સમિતિનો ઉપપ્રમુખ તરીકે છું। હવે ધારેશ્વર ગરબી મંડળના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો ધારેશ્વર મહાદેવનો તો ઇતિહાસ છે જ, પણ એ ઉપરાંત ધારેશ્વર જયંબે ગરબી મંડળ છેલ્લા 60 વર્ષથી આ નિત્ય નિરંતર મહા ભગવતીની આરાધના કરે છે। કારણ કે મા ભગવતીના જેથી મંદિર બહેનું, મા ભગવતીનું, મા જગદંબાનું જ્યારે એમના બહેણા થયા ત્યારથી નિત્ય નિરંતર અમે રાજગરબાનું આયોજન કરીને મા ભગવતની આરાધના થાય છે। આ ગરબીની શરૂઆત કરી છે અમારે ચન્નાભાઈ કરીને હતા, ચન્નાભાઈ જયસિંહ ભગત સ્વર્ગસ્થ, બધા સ્વર્ગસ્થ મીઠાલાલ જે પૂજારી હતા, ધીરુભાઈ હતા, આવા અનેક અમારા જૂના જોગીઓ હતા, જે બધા ભેગા મળીને વિચાર્યું કે મા ભગવતી અહીંયા બિરાજમાન હોય અને નવલા નોરતા હોય તો આપણે મા ભગવતીની આપણે આરાધના કરવી જોઈએ। આવો ખાલી વિચાર આવ્યો, પણ એ સમયમાં કોઈ જાતની કંઈ વ્યવસ્થા નહીં કે કંઈ પૈસા કંઈ હતા નહીં કાંઈ, એટલે કરવું શું, કારણ કે એના વિના બધું અટકી પડે। પણ મા ભગવતીની કૃપાથી મા ભગવતીએ એક દિવસ સપનામાં આવીને કીધું કે તમે મારા નામનું સ્થાપન કરો, ઘટ સ્થાપન કરો અને તમારા સર્વ મનોરથ પરિપૂર્ણ થશે, તમારા સર્વ કાર્ય સિદ્ધ થશે। મા ભગવતીના આશીર્વાદ મળતા જ બધાએ કંઈ હતું નહીં, તેમ છતાં પણ બધાએ ગરબીનું આયોજન કર્યું અને મા ભગવતીની આરાધના માટે જગદંબા સ્વરૂપા બાળાઓને સમાવેશ કરી અને સુંદર મજાનું આયોજન કર્યું। અને 60 વર્ષથી આ નિત્ય નિરંતર આ ચાલી રહ્યું છે, અનેક ઉતાર ચઢાવ આવ્યા છે, તડકો છાંયો આવ્યા છે અનેક પ્રકારના, પણ મા ભગવતીની કૃપાથી આ 60 વર્ષ સુધી અમે નિત્ય નિરંતર હજુ ચાલુ છે। કોરોના કાળ હતો ત્યારે પણ અમે મા ભગવતીની આરાધના કરી, ઘંટ સ્થાપન કરી, પૂજન અર્ચન અને મા ભગવતીના ગરબા ગાયા છે। આવી રીતના મા ભગવતીની કૃપાથી અને ધારેશ્વર મહાદેવની કૃપાથી, દયાથી અને ખાસ કરીને અત્યારે અમને જે સહયોગ મળે છે ધારેશ્વર મહાદેવમાં આવતા બધા દર્શનાર્થીઓ, જે દર્શનાર્થીઓ છે એ દર્શનાર્થીઓનો સહયોગ છે। ધારેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત ધારેશ્વર મહોત્સવ સમિતિની એક રચના કરી છે, એ ધારેશ્વર મહોત્સવ સમિતિ બધા ઉત્સવો ઉજવે, એમાં પ્રધાન ઉત્સવ અમે આ નવરાત્રિ મહોત્સવ છે જે ઉજવીએ છીએ, જેમાં સહયોગ અમને ધારેશ્વર મહાદેવ ટ્રસ્ટનું પણ છે અને વિશેષ કરી અને ભક્ત જે આવે છે ધારેશ્વર મહાદેવ મંદિરમાં એમનો પણ અમને વિશેષ સહયોગ રહે છે। અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।